बेटा मानो जापानी कंपनी साथे ने दिल्ली से बात शुरू हुई एम शू थयो के रिजल्ट आयो के नहीं पप्पा हजु कोई जवाब आयो नथी पर आ महीना ना एंड सुधी मा जणावशे एवुं लागे छे ओके अने मल्हार इंदौर मा जे आपणी कंपनी नुं गोडाउन नुं काम शुरू हतुं ए क्यां पहोंच्युं पप्पा ऑलमोस्ट तो पूरुं थवामां छे हुं आवता वीक मा एक विजिट करी आवुं तो 90% फिनिश थई जशे તમે તો બસ 24 કલાક કામ કામ ને કામ છોકરાઓ જોડે બીજી કઈ વાત પણ કરાય ઘરની કે ફરવા જવાની ઓકે છોકરાઓ કેમ છે ઘરમાં બરાબર છે ને કે ફરવા બરવા નથી જવું ને નો પપ્પા તમને તો કોઈ ન પહોંચે પક્કા બિઝનેસમેન છે પક્કા તો પછી વિશ્વનાથ શેઠ નું નામ માર્કેટમાં એમ નેમ નથી ગૂંજતું વિશ્વનાથ મીન્સ બિઝનેસ સમજી તું બેટા આ કાગળ તારા બાપુએ મારી પાસે લખાવ્યો છે એ દવાખાને આવ્યા ને વિશ્વનાથ જેના ખબર કાઢવા ત્યારે એને કીધું હતું કે જો મારી કિડની મારા વ્યવહારે મેચ થતી હોય ને તો હું મારી કિડની આપીશ અને મોહનભાઈએ શેઠને કિડની આપી અને નવું જીવન આપ્યું અને પોતે પરધામ વયા ગયા ને બેટા આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું ઋષિ દીકરા તારા લગ્ન થયા ને ત્યારે હું તને કર્યાવર ન આપી શક્યો એનો મને બહુ મોટો વસવસો છે પણ બેટા હું તારા પરિવારને મદદ કરી અને હું આ મારી ફરજ પૂરી કરું છું અને મારા ગયા પછી તું ઓછું ન લગાડતી કારણ કે આપણા ગામડાના ઘરમાં તો હું એકલો હતો જ્યારે અહીંયા તો તારી પાસે આખો પરિવાર છે તારા બાપુ જેવા સસરા માતા જેવા સાસુ બેન જેવી નણંદ અને મોટાભાઈ જેવા જેઠ એટલે દીકરા મારા ગયા પછી તું જરાય ઓછું ના લગાડતી કારણ કે તારે જે આખો જન્મારો કાઢવાનો છે અને એક બાપ તરીકેની ફરજ નિભાવવા જો મારી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરજે બેટા મને માફ કરજે બાપુ બાપુ
ઉર્વશી દીકરા, ભૂલ મારી જ છે. હું જ પૈસાના પાવરમાં આંધળો બની ગયો હતો. મને સત્તાનો નશો હતો અને એમાં ને એમાં હું માણસાય ભૂલી ગયો હતો. હું જેને ગામડીઓ કહેતો હતો ને, એને જ ભગવાન બનીને મને નવું જીવન આપ્યું છે. મારા પૈસા, મારી સત્તા, મારી ઓળખાણ કઈ જ કામ ના આવ્યું. ને મારા કામમાં જો કોઈ આવ્યું હોય ને, તો એ છે ગામડાના મારા વેવાય, એની માણસાઈ અને એની ખુદદારી. હા દીકરા, અમને માફ કરી દે, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા ભાભી, અમને માફ કરી દે.